નમસ્કાર અમદાવાદ દૂરદર્શન દ્વારા આયોજિત એક વિશિષ્ટ પ્રકારનો હાસ્યનો કાર્યક્રમ જેનું શીર્ષક છે હશે તે હેપી આમ તો એક ગમ્મત ગુલાલ નામનો ખૂબ જાણીતો કાર્યક્રમ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ઉપરથી વર્ષોથી રજૂ થાય છે જેણે ઘણા બધા ગુજરાતી હાસ્ય કલાકારોની ભેટ આપી છે કારણ કે એમાંનો જ હું એક જગદીશ ત્રિવેદી અત્યારે આપની સામે બેઠો છું પરંતુ આ કાર્યક્રમ હસે તે હેપી એ કાર્યક્રમ હાસ્યનો જ છે પણ થોડો જુદા પ્રકારનો છે થોડો અનોખો કાર્યક્રમ છે અહીંયા દર વખતે કોઈને કોઈ મોટા ગજાના હાસ્યકાર આપણા મહેમાન બનશે પણ એ આવી અને સીધા રમુજી ટૂચકા કહેવા માંડે એવો આ કાર્યક્રમ નથી એમની સાથે હું વાર્તાલાપ કરીશ અને એ વાર્તાલાપ દરમિયાન હસવાનું પણ બનશે અને ઘણી એવી વાતો એમના જીવન વિશેની એ આપણને જાણવા મળશે હાસ્ય ખૂબ જ જરૂરી છે આપ સૌ જાણો છો હસે તે હેપી એ તો બરાબર છે જ પણ જે હેપી હોય એ જ હસી શકે એ પણ એટલું જ સાચું છે અને બે નોખા માણસોને નોખામાંથી અનોખા બનાવી શકે એવું કોઈ તત્વ હોય તો એ હાસ્ય છે અને બે અલગ માણસોને અલગમાંથી લગોલગ લાવી શકે એવું કોઈ તત્વ હોય તો એ પણ હાસ્ય જ છે એટલે જીવનમાં ખૂબ હસતા રહેવું જોઈએ આજે આપણા સૌનું સદનસીબ છે કે આપણા વચ્ચે ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકાર શાહબુદ્દીન આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગોરદાર શાહબુદ્દી આ મહાન ગુજરાતી હાસ્ય કલાકારનું સ્વાગત કરીએ સાહેબ આપનું હૃદયથી સ્વાગત છે પ્રણામ કરું છું એમની ઉંમર અઠ્યોતેર વર્ષની છે અને મજાની વાત એ છે કે અઠ્યોતેર વર્ષે પણ આજે માલિકની મહેરબાનીથી આડત્રીસ વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિથી આખા વિશ્વના ગુજરાતીઓને આજે પણ એ હસાવી રહ્યા છે એમની સાથેનો વાર્તાલાપ શરૂ કરી આપ સૌ તૈયાર છો આ વાર્તાલાપ સાંભળવા માટે અને આ વાર્તાલાપની અંદર જોડાવા માટે કારણ કે તમારે પણ આ સંવાદની અંદર જોડાવાનું છે આપણા સૌના ઘડિયાળને પંચોતેર વર્ષ પાછળ લઈ જઈએ જ્યારે શાહબુદ્દીન રાઠોડ માત્ર ત્રણ વર્ષના હશે સાહેબ આપના બાળપણથી વાત શરૂ કરીએ કારણ કે બચપણ એ માનવીના જીવનનો સૌથી શ્રેષ્ઠ તબક્કો છે આ બચપણ યુવાની અને બુઢાપા ત્રણેય તબક્કાની અંદર તો બચપણથી આપ વાર્તાલાપ શરૂ કરો અને કંઈ બચપણની વાત કરો ત્યાંથી આ ચર્ચા શરૂ કરીએ કેવું નિખાલસ બાળપણ કેવું નિખાલસ ભોળપણ લાવ શોધી લવ ફરી વેરી દોઆ શાણ પણ વાહ એટલે બાલ્યકાળની સ્મૃતિ તો એ થાનગઢ ને અમારી શેરી ને અમારા બાળ મિત્રો બધા અને એ રમતો એટલી સ્મૃતિ યાદ છે અને પછી એ જમાનામાં તો સ્કૂલે બેસાડે ભરતવાળી ટોપી હોય રૂપિયોને નાળીએ દીધું હોય હાથમાં અને નવી પાર્ટી અને પેન હાથમાં આ પેન ગમતું ન આવ્યો મને નહોતું ગમતું પણ એવી રીતે સ્કૂલમાં બેસાડવામાં આવ્યો અને શિક્ષક છે ને મોટો એકડો લખી દે મોટો જબરો એને ઘૂંટવાનો ને બાળકના આંસુય આંસુ પાટીમાં પડતા હોય કારણ કે એ જીવતરનો હોય અને નાનું બાળક હોય દીકરો હોય કે દીકરી ઈ શાળામાં જઈને બેસીને ભણતું હોય ને બહુ સુંદર દ્રશ્ય લાગે દીકરીઓ જાતી હોય તો આપણને એમ થાય કે ગંગા નદીમાંથી ઝરણા જેમ નીકળીને રહેતા હોય એવું દ્રશ્ય સુંદર લાગે એમ પણ હવે મોટો ભડભાદર હોય ને ટીંગા ટોળી કરીને નિહાળ ભેગો કર્યો હોય કોડીમાં દાણીઓ પડ્યો હોય સૌથી મોટો હોય નિશાળને દરવાજો છે એને ખબર ન હોય કારણ કે વંડી ઠેંકીને આવ્યો હોય ને વંડી ઠેંકી અને માતૃ ગુંજન જેવું સુંદર કાવ્ય શિક્ષક ભણાવતા હોય આજ માડીને આંગણે રૂડા રાસડા લેતી કાલે અગોચર ભોમમાં ડગ ધ્રુજતા દેતી સાયર સાચલ સાસરું એના નીર છે ઊંડા દોડી દોડી કરે ડોકિયા દાદ નું ગીત છે ને કેરો કટકો મારો છોટી ગયો તો આવું સુંદર કાવ્ય ભણાવતા હોય આ ગુજરાતીના પીરિયડમાં ઇતિહાસ ખોલીને બેઠો આપને ખબર બ્લુ પેન્સિલ આવતી એ વળી આમ કરી રાણી વિક્ટોરિયા ના ચિત્ર ને કરતો એટલે વિચાર્યું નહીં લઘુ વય પછી વિદ્યા ભણ્યાથી થી શું અને ગજબ આ છે ગુજરાતી ને પછી કાશી ગયાથી થી શું વયો વૃદ્ધ માત પિતા નો પુત્રે ભાવ પણ પૂછ્યો સમગ્ર નાચ ને નિમંત્રી પછી કાશી પછી કર્યાથી શું પછી કારજ કર્યાથી શું આ આ બે કાવ્યો છે એક પિંગલસિંહભાઈ પાતાબાઈ લખ્યું ને એક પિંગળસિંભભાઈ ગઢવી જામનગર હા પણ સુંદર તો નાનો દીકરો દીકરી ભણતો હોય સુંદર દ્રશ્ય લાગે આ મોટા વયમાં એ કર્યા જેવું લડકપન ખેલ મેં ખોયા જવાની ભર સોયા બુઢાપા દેખ કે રોયા કે હરદમ યાદ મેં રાખી હા

કરુણ ઘટના બની હશે કે એક જ ફેમિલીમાંથી વારાફરતી ફરતી તેર સભ્યો મૃત્યુ પામે અને એક દાદી અને એનો પૌત્ર એ જીવ બચાવી અને કચ્છમાંથી મુંબઈ પહોંચે અને એ પૌત્ર એ મુંબઈની અંદર સિરામિકનો અભ્યાસ કરે અને એ થાનગઢની અંદર નોકરી કરે અને થાનગઢની મુસ્લિમ યુવતી સાથે એ યુવાન લગ્ન કરે અને એમનું સંતાન એટલે શાહબુદ્દીન રાઠોડ સાહેબ એટલે એમની જ પંક્તિ છે કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી અને જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી એટલે એમની જ આ રચના મને યાદ આવે જ્યારે હું આ એમના બાળપણની વાતને યાદ કરું તો સાહેબ આ રીતે આપ પૂર્વજો તમારા કચ્છમાં અને પછી વાયા મુંબઈ થઈ અને સ્થાનગઢ પહોંચ્યા તમે પણ આપના પોતાના અભ્યાસ વિશે થોડી વાતો આપણે કરીએ જગદીશ યાદ કર્યું એટલે થોડી વધુ વિગત કરી દઉં એ દાદીમાં એક નાનું બાળક મુંબઈ આવ્યાને જિંદા દિલ હોય કચ્છીઓ તો ઉદાર સ્વભાવ બે વ્યવસ્થા કરી દીધી ત્યાં એટલે બહુ જ નિર્ધન અવસ્થામાં મારા પિતાએ જે જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા ને લેનાર પહેલાં જ વિદ્યાર્થી હતા અને થાનમાં માટી નીકળી સોરાબ દલાલ નામના પારસી સજ્જને એનું લેબોરેટરીમાં ટેસ્ટ કરાયો બગા ગાળા બ્લેક અને બેસ્ટ ક્લે ફોર સિરેમિક એવો રિપોર્ટ આવ્યો એટલે થાનમાં ઓગણીસો ને તેરમાં સિરેમિક ઉદ્યોગ થયો અત્યારે બસો ને પચાસ પોટરી છે અને ત્રણસો કરોડનો વિદેશ છે ધંધો માથાદી ઠાવકમાં ગુજરાતમાં પ્રથમ ભારતમાં ત્રીજા નંબરનું ગામ અને એને સ્થાનમાં ઉદ્યોગ શરૂ થયો ને ભારતભરમાંથી પસંદગી થઈ એમાં મુંબઈથી મારા પિતાની પસંદગી એટલે એ થાન આવ્યા અને ચૌદમાં એ પ્રોડક્શન શરૂ થઈ ગયું સો વર્ષ અહીં ઉજવવામાં આવ્યા તે દિવસો અતિથિ વિશેષ હતો એનું કારણ એ આ હતું એટલે આ હિસાબે અમારો પરિવાર પછી મારી માતાનું ગામ થાનગઢ એમણે લગ્ન કર્યા અને પછી અમે વસ્યા વસ્યા એટલે જિંદગીના આટલા વર્ષ સ્થાનમાં પસાર એટલે માથા માથાધીશ આવકમાં સાહેબે કહ્યું કે સ્થાનગઢ ભારતમાં ત્રીજું અને ગુજરાતમાં પહેલું છે પણ થાનગઢની અંદર કલાના ક્ષેત્રની અંદર જો કોઈ માથું કાઢી ગયું હોય તો સૌથી વિશ્વ વિખ્યાત એ राठौड़ છે એટલે આ તો બહુ સરસ વાત કરી સાહેબ આપે કે આ રીતે થાનગઢ આવી અને આ પરિવાર વસ્યો ત્યાં આપનો જન્મ થયો હવે એનાથી આગળ જે અભ્યાસની વાતો છે એ વિશે આપ કશું કહેશો હા થાનગઢમાં અત્યારે જ્યાં સાર્વજનિક હોસ્પિટલ છે ને ત્યાં અમારી સ્કૂલ હતી પહેલાં એકથી ચાર ધોરણ ત્યાં ભણવાનું અને પછી અત્યારે પ્રાથમિક શાળા નંબર એક છે એ તળાવને કાંઠે જ છે અમારા ગામમાં બે તળાવ છે પરશુરામ પોટીના હિસાબે ગણેશ ઉત્સવ થાય બાઠ વરસ સુધી ચાલ્યો એટલે નાનું બાળક હાલતા શીખે ને તરતા શીખે અને એની અરે સ્ટેજ ઉપર અભિનય કરતા શીખ્યું આવી વિશેષતા એની એટલે નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું ને ચાર ધોરણથી પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ એમ સેવન્થને અંતે એસએસસીની પરીક્ષા આવતી અને તળાવને કાંઠે જ અમારી સ્કૂલ અને નાવાનો એટલો બધો શોખ કે રિસેસ પડે ને એમાં એ બબે દુબકા મારી આવવા ને ચેડીઓને એવું અંતરીને રાખના અરે એ જમાનામાં સાહેબો અમારા અમે આમ દાખલ થઈને વર્ગમાં માથા ચેક કરે બોલો અને જેટલા જેટલા નહીં આવે ને એને શિક્ષા કરતા બોલો એ મને એવું મગજમાં રહી ગયું પછી હું જે હેડમાસ્ટર થયો તે દર શનિવારે પાંચમો પિરિયડ નાવાનો રાખ્યો વાહ વાહ એટલે ટેબલમાં વ્યાયામ લખ્યો હોય પણ જવાનું તળાવ એ છોકરા છોકરીઓ પડે આખો તળાવ ભરાઈ જાય કેવું રમણીય દૈશિ હતું એનું એ એક સંસ્મરણ રહી ગયું છે એટલે ફિફ્થ સુધી અમારા ગામમાં થર્ડ સુધી હતું ફર્સ્ટ ચાર ગુજરાતી સાત અંગ્રેજી પછી એસએસસીની પરીક્ષા કોલેજના ચાર વર્ષ એમ હતી શિક્ષણની પ્રથા તો ત્રીજો સ્થ હોય તો થર્ડ ઉદી ભણે ફિફ્થ હોય તો ફિફ્થ અમારા વળી એક ભાગશાળી તો એક સિક્સનો ક્લાસ થયો અને હું ફૂલી પાસ થયો હતો સિક્સમાં દસ રૂપિયા સ્કોલરશીપ મળતી મહિને દસ રૂપિયા સ્કોલરશીપ મળતી અને પછી એસએસસી આટું અમારે બારગામ જવું પડ્યું તો આ વચ્ચે કહી દઉં વાત થઈ અમે ઓગણીસો ને ચોપનમાં જુદા પડ્યા હમ દ વર ઉધીયા અરે રિયલા બધા હું ને નટો ને વનેચંદને રતિલાલ ને તો ને પ્રાણલાલ હું નામ બધાને ગણાવું છું ને એ બધા ભેગા થઈ ગયા ને બહુ ઉદાસ થઈ ગયો હવે ભાઈ છેલ્લી એક પાર્ટી કરી લઈ બાંડિયા બેલીની અને બાંડિયા બેલીની પાર્ટી એટલે સીધા સામાન સાયકલોમાં લગાઈ જ હોય ને એક સાયકલ હતી તે મેં કીધું એલા કઈ રીતે લીધી પૈસા તો હતા નહીં તો મને કે હપ્તેથી લીધી

એ અમે સીધું સામાન સાયકલના હેન્ડલે ટીંગાડીને બાંડિયા બેલી જઈ એટલે ભાખરી શાક છાસ દૂધ એવું હાંડનું સાદું ભોજન એ બધા જમી થાકીને આવ્યા હોય ભૂખ લાગી હોય ચાર ભાખરી ખાધા પછી નટું કે હજી એક આપો સુલેમાન થોબણી રાંધતા એ કે હવે કૂતરા હટું બે રાખીશ તમે કહેવાય તો કે રવા જાય અને બીજે દી લાડુ દાળ શાક નું ભોજન આ ત્રણ રૂપિયા જોવાનીઓને બહુ નવાઈ લાગશે પણ ત્રણ રૂપિયામાં લાડુ દાળ શાક ની પાર્ટી થઈ જતી પણ ત્રણ રૂપિયાનો વેત હા એ ભેગી વાત હતી અને આ હું આપને કહું છું એટલા માટે કે આ ચૌદ અને પંદર રામનવમી અમે ભેગા થયા ને એ તે વર્ષ વરસ પૂરો કર્યું વાહ વાહ દર વર્ષે સાથે ભણતા મિત્રો દર રામ એ ભેગા થવું અને સાથે જમવું એ પરંપરા ને વર્ષ આ બે દિવસ પેલા પૂરા થયા અને હવે તો માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા એક પાછળ એક સગળા શૂન્યમાં વળતા ગયા સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતા ઢળતા ગયા ને ઘણા મિત્રોએ વિદાય લીધી પણ આ એક સંસ્મરણ છે એનું અને પછી ભાવનગર હું ભણવા ગયો કારણ કે એસએસસીનો તો વર્ગ હતો નહીં અને ત્યાં ત્રીસ રૂપિયામાં લોડવાળા બે ટાઈમ જમાડતા પણ મારું મહિનાનું બજેટ વીસ રૂપિયાનું અને એમાં હાજના ટંકની જોગવાઈ હતી એટલે એકાનાના શેર જામફળ મળે ને ચાર આનાના ડઝન કેળા મળે એટલે બે આનામાં ખાંડનો ટંક નીકળી ગયો મારા બંને એ ધોળા જંક્શન ઉપર હવાલદાર હતા અને અમારા બેન અમીનાબેન બહુ મારા માટે લાગણી એટલે ત્યાં શનિ રવિ વયો છ હું પાછું એ એટલા ટંક ઓછા થઈ જાય ને અને સોમવારે એવો પાકો નાસ્તો કરીને આવી ઘાજુદી જરૂર ન પડે એટલે એને કીધું એ સાચી વાત છે મને એમાં તો આખરી ચિરાગ આ વાત અહીંયા એટલા માટે કરવાનું પ્રયોજન કે લોકોને ખબર પડે કે હાસ્ય કલાકાર લોકોને વર્ષોથી ખડખડાટ હસાવતા હાસ્યકાળના જીવનની અંદર કેવી કરુણતા હોય છે અને બહુ સાચી વાત છે કે કરુણતાની કૂખેથી જ હાસ્ય જન્મે છે મારું વતન પણ થાનગઢ છે સાહેબે જે તળાવની વાત કરી એ તળાવમાં હુંય નાહ્યો છું હું અગિયાર માં ધોરણ માં નાપાસ થયો આપઘાત કરવા પડ્યો ને તરતા શીખી ગયો બોલો પછી તરતા શીખી ગયો એટલે પછી અડધી કલાક તરીને બહાર નીકળી ગયો કે હવે આમાં તરી ગયા તો જિંદગી એ તરી ગયા એટલે આ બહુ જરૂરી છે અને વાળની વાત કરી હું લીમડી બ્રાહ્મણ બોર્ડિંગમાં ભણતો અમારા ગ્રહપતિ એવા કડક કે શિયાળામાં સિમેન્ટની ટાંકીમાં ભરેલું પાણી હવારે કેટલું ઠંડુ થઈ જાય ફ્રીજમાં રાખવું હોય એવું થઈ જાય અને એનાથી નાવાનું એટલે એ મારાથી સહન થાય નહીં ગરમ પાણી મળે નહીં તો આ સાહેબે વાત કરી ત્યારે મને અચાનક યાદ આવ્યું એ એમના શિક્ષક ખાલી માથા જોતા અને અમારા ગ્રહપતિ માથું ચડી બેય જોતા અને હું બુદ્ધિ એવી વાપરતો કે બે જ પલાળતો પેલા માં ચડી પલાળો પછી માથું નીકળી એટલે મારી કાયમ ભક્તિ ચાલતી એટલે હાસ્યકાર નું જીવન છે ને માર્ક એમ કીધું છે કે જે માણસ પોતાની જાત ઉપર હસી શકે છે એના દિલની અંદર બુરાઈ નથી હોતી અહીંયા જે વાતો થવાની છે એ હાસ્યકાર જીવનની અંગત વાતો છે એમાં હાસ્ય તો છે જ જો ભરપૂર હસવાનું તો મળે જ છે અને તમારામાંથી કદાચ કોઈને કંઈ સવાલ કરવો હોય સાહેબને તો તમે પણ કરી શકો છો તમારામાંથી કોઈને પ્રશ્ન કરવો છે તમે બોલો બેન અત્યારે ઉનાળાની ઋતુ છે અને ફળોની સિઝનમાં કેરી સૌથી શ્રેષ્ઠ ફળ છે તો આપનું મનગમતું ફળ કયું હા કેરીની વાત નીકળી ને એટલે કહી દઉં મુંબઈમાં એક શેઠિયાની અમારે જમવાનું હતું ને કેરી આવી હાફોઝ અને મને કે ચારસો રૂપિયા ડઝન છે એને કીધું અરે જમવાનું પૂરો થયું ત્યાં એને કીધું અરે મેં કીધું વહેલો કીધો હતો આચર કુચર બીજું કંઈ ખાત નહીં અને આ બાંડિયાલી અમે પાર્ટી કરતા લાડુ ભાત શાક અમારું નક્કી જ મેન વર્ષોથી એમ પણ એકવાર નવલરામ અમારે હતા અહીંયા શિક્ષક પ્રાથમિક શાળાને એણે એમ કીધું કે હું તમને મફત રાંધી દઈશ એટલે એમને નક્કી કર્યું પણ કોક એની તપાસ જઈને કરી નવલરામની નવલરામની કે આ લાડવા નવ ખાય છે એટલે અમારે ઇમરજન્સી મિટિંગ બોલાવી પડી મિત્રો અને વનેચન કે આ નવ લાડવા ખાશે તો આપણે શું ખાશું એટલે તે દી અમે પછી કેરી પસંદ કરી કે પૂરી શાક બનાવી નાખો અને કેરી બજારમાંથી લઈ અને રસપુરીનું તેદી અમે જમણ રાખ્યું કેરી તો ઘણી સારી હોય પણ એક એક બોબે ચાંખીને અમે કહી દે ખાટી છે અને અમારા બજેટમાં આવી જોઈએ ને પાછી પણ પછી લીધી તો ખરીઓ કરડિયા કરીને કેરી લીધી પણ બેકારીમાં પાર્ટી કરેલી ને ચાર જણા રસ કાઢવા બેઠા જેના હાથમાં આવે એવો મથે એવો મથે કે એનો ગોટલો ચડી જાય ત્યાં બીજાને આપે પણ ચોથા પાંચથી ગોટલો ફરેને ત્યાં તો મુંડેલ જોગી જેવો કરીને પણ પછી અમારે વનેચરના હૈયામાં જે કરુણાની સરવાણી ફૂટી એ કે હવે રવા અને ગાયોને નાખી ભલે બચારી ધરાતી હા ગાયો ગોટલા કેદી ખાય છે એટલે હુંડલામાં અમે ગોટલા ભર્યા ને બધાએ હાથ અડાડ્યા કારણ કે પૂન હરખો મળે એક જ જણો નાખીએ હવે તો એના ખાતે જમા થાય વાહ ગાયોને જઈને ગોટલા નાખ્યા ને ગાયો હું ગયું કે હાલતી શકી કારણ કે આમાં કઈ રહેવા દીધું હોય ને ખાય અને હું કહીએ ખરેખર મારું પ્રિયમાં પ્રિય ફળ કેરી છે અને અમારા કાર્યક્રમો જ્યાં રાખે ને એ તો શુભ પ્રસંગ હોય રાખે લગ્નના ઓલામાં રાખે ક્યાંય ઉદઘાટન હોય તેમાં રાખે કઈ કોઈના બહેણામાં તો કોઈ રાખે નહીં એટલે જ્યાં જઈને આ લોકો સારામાં સારું જમાડે અને સારું ખાઈ ખાઈને પછી તકલીફ શું થાય હવે ઘરે નથી ભાવ ઘરે જઈને એવું મંડી કરવા ચટણી નથી અથાણા નથી રાયતા નથી છાશમાં જીરું નથી નાખ્યું તો કે શું પ્રોગ્રામ દેવા આવ્યા છો આ એક કેરીની સિઝનમાં મને એમ કે ઘરે રસ ગાઇ હોય છે તે મારી પત્નીને કીધું કેરીના રસમાં ઘી અને સૂંઠ નાખવાની હોય અરે પણ કે રસ જ નથી તો છે એમાં શું જ નાખ્યું એમને ફાંકડો મારી જાઉં ક્યાંક પ્રોગ્રામમાં રસ ખાઈ લેજો એટલે મારું પ્રિય ફળ કેસર કેરી ઉધાર મળે ત્યાં સુધી એટલે આની અંદર બહુ મજાની વાત તો એ છે કે પેલી જે હાથ અડાડવાની વાત કરી તમે જુઓ સુંડલા ને બધા હાથ અડાડી જેથી કરીને એક સરખું પુણ્ય મળે એટલે આપણી અમુક જે દાંભિક માન્યતાઓ છે એના ઉપર હાસ્યકાર બહુ સાહજિકતાથી વ્યંગ કરી શકે અને એ પાછો નિર્દોષ હોય છે કોઈને એમાં કશું ખરાબ પણ ન લાગે અને છતાંય એ સમાજના અમુક આ પ્રકારના રિવાજો આ પ્રકારની માન્યતાઓ આપણા દંભને પણ હાસ્યકાર બહુ સાહજિકતાથી એને ખુલ્લો કરે છે તો બહુ મજા પડી સાહેબ આ પાર્ટીની વાતથી પણ આપણા કાર્યક્રમો

અને એ આ વાત નીકળી ને એટલે હું કહી દઉં કે સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ હાસ્ય વૃત્તિ જે છે ને એ તો ઈશ્વર દત્ત જ છે તો માલિકની ડેન છે ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ અને આ અમાનતને જાળવીને રાખી એટલું કર્યું જીવન અને એને વિગતે વાપરી એમ તો હું નાનો હતો ત્યારે બોલતો તો માણસો હસતા અમે મિત્રો બધા ભેગા થઈને ત્યારે મજાક મશ્કરી કરી એટલે માણસે જીવનમાં પોતાનામાં શું વિશેષતા છે એ ક્ષમતા ઓળખી લેવી જોઈએ અને ભેગા ભેગ શું નથી આપણામાં આપણી નિર્બળતાને જાણી લેવી જોઈએ એટલે ગાંધીજીએ કીધું છે કે એમને પૂછ્યું કે બાપુ આપની શક્તિ શેમાં છે કે હું મારી નિર્બળતા જાણું એટલે મને એમ કે આપણે સ્ટેજમાંથી બહેરો એટલે બેવલી એ લોકો હસી શક્યા આ સિવાય કોઈ લાયકાત નથી એમ એ હું જાણું જ બરાબર કલ્યાણજી ની આ ઉતરતો આટલા વર્ષ હતા ત્યાં સુધી એ મને કાયમ કહેતા કે તમારામાં રડવાની આવડત નથી અને કલ્યાણજીભાઈ સ્પષ્ટપણે કહેતા અને સાચી વાત છે આજે એ મિત્રો કહે છે મને પણ આલ્બર્ટ સ્વાઇડર એમ કહેતા કે માનવતાનું કાર્ય કરતા કીર્તિ આવી પડેલી આપત્તિ છે એટલે આમાં કાંઈ નથી મળ્યું એવું નહીં પૈસો મળ્યો પ્રતિષ્ઠા મળી પ્રસિદ્ધિ મળી આવા સન્માનો મળ્યા તો એ આવી પડેલું એમ માત્ર માલિકની દેન છે એની ઈશ્વર કૃપા ગણો તો એ છે અને આમ હાસ્ય માટેની ગંભીરતા ગંભીર વાત અમારો મિત્ર મથુર છે ને એની આ મહેમાન આવ્યા તેના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કંઈક લે તો ઓલો જેન રિક્ષા લેવું એટલે મહેમાન આવતા છે પછી દામોદરે પૂછ્યું બાપા મહેમાન શું આવ્યા હતા કે એ તારો હક પણ જો આવ્યા પછી એ મહેમાન ગોતવા નીકળ્યો એટલે નાના નાના પ્રસંગ હોય ને પણ એનાથી આનંદ આવે એ મથુર ને જોવા મહેમાન આવ્યા મને પૂછ્યું તું મને મુરત આમ કઈ લાયકાત છે મેં કીધું ઉમર લાયક છે પછી તો એના લગ્ન થયા એકવાર મને કે મારી પત્ની રોજ સવાર પડે ને બસો રૂપિયા માંગે રોજ બસો માંગે તો કે હા મેં કીધું પણ રોજ બસો રૂપિયાનું કરે શું તો કે હું આપું તો ખબર પડે બે ત્રણ વાતો એટલા માટે કીધી કે માણસ જયારે હશે ને ત્યારે વિચાર બંધ થઈ જાય નહીં અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય નિર્વિચાર ભૂમિકા થાય અ મનની સ્થિતિ સર્જાય અને ઇટ ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન આ ધ્યાન નું પ્રવેશ દ્વાર છે હાસ્ય જે છે ને એ ધ્યાન નું પ્રવેશ દ્વાર છે ઓછો નું વિશ્લેષણ છે પણ બહુ જ સુંદર છે અને કરુણતાની ચરમ સીમા આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય સત્તા સંપત્તિ સમૃદ્ધિની ચરમસીમા જ્યારે આવે ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય છે